सूरत जिला मांगरोळपुर तालुकाना वाकल गाम खाते भारतीय जनता पार्टी द्वारा राष्ट्रपति पद माटे आदिवासी महिला द्रौपदी मुर्मू की पसंदगी करवानी खुशी में विशाल रेली नु आयोजन करवामां आव्युं हतुं। राज्यना पूर्व मंत्री गणपतभाई वसावानी उपस्थिति में वाकल गाम खाते थी निकलेली आदिवासी समाज की रेली में मोटी संख्या में लोग जोड़ाया था। गणपत वसावाए आदिवासी महिला जारे राष्ट्रपति बनवा माटे जई रही छे त्यारे તેમને સમર્થન આપવા માટે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાને પણ અપીલ કરી હતી। આજે અમારે ત્યાં ખૂબ આનંદ ભર્યું અને ઉમંગ ભર્યું વાતાવરણ છે, કારણ કે ઐતિહાસિક ક્ષણ છે આજે અમારા આદિવાસી સમાજ માટે। આપણા માનનીય વડાપ્રધાનશ્રી જે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સિદ્ધિ પામેલ છે, એમણે અમિત શાહ સાહેબજી તેમજ જેપી નડ્ડા સાહેબ અને અમારા જ આદિવાસી પટ્ટાના માનનીય અને લોકલાડીલા અમારા ધારાસભ્ય શ્રી ગણપતશ્રી વસાવા સાહેબના સ્થાન હેઠળ અમને એવી આનંદની ક્ષણ આપવામાં આવી છે કે જેમાં શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને રાષ્ટ્રપતિ પદના એવા ઊંચા પદના ઉમેદવાર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે, એમની પસંદગી કરવામાં આવી છે। આ વાતથી ખૂબ આનંદ અનુભવું છું, તેમજ એક સ્ત્રી હોવાને કારણે એક સ્ત્રીને આ ગૌરવભર્યું પદ મળવાનું છે એના માટે પણ ખૂબ ઉત્સાહિત છું। અને આગળ સૌને વિનંતી કરું કે જે લોકો આ સમાજથી બિલોંગ કરે છે, જે લોકો આ સમાજમાંથી આવે છે, એ સૌ માટે ગૌરવભર્યું વાતાવરણ છે, ગૌરવભરી મોમેન્ટ છે, તો આ મોમેન્ટને એન્જોય કરે અને શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના પદ રાષ્ટ્રપતિ પદના સિલેક્શનને ખૂબ આનંદથી ઉજવે એવી અભ્યર્થના સાથે વિરમું છું। જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય। મિત્રો, ભારતના ઇતિહાસમાં પહેલીવાર સમગ્ર દેશની અંદર બંધારણના સર્વોચ્ચ પદ ઉપર ઇતિહાસમાં પહેલીવાર આદિવાસી રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુજીને એનડીએ દ્વારા જાહેર કરવામાં આવેલ છે। અને આ જાહેરાતને કારણે સમગ્ર દેશના આદિવાસી સમાજ અને સમગ્ર સમાજોની અંદર એક અનેરો ઉત્સાહ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। હું કેન્દ્રીય શીર્ષ નેતૃત્વ એવા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબનો સમગ્ર ગુજરાતની આદિવાસી સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનું છું કે આ પ્રકારે છેવાડાના માનવી કહી શકાય એવા એક આદિવાસી મહિલા કે જેમણે રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, એ બદલ હું કેન્દ્રીય મોવડી મંડળનો સમગ્ર આદિવાસી સમાજ વતી આભાર પણ વ્યક્ત કરું છું। સાથે સાથે મારા ગુજરાતના કોંગ્રેસના મિત્રોને પણ વિનંતી છે અને ખાસ કરીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સાહેબને નમ્ર વિનંતી કરું છું કે આ જ્યારે મતદાન થાય ત્યારે આદિવાસી ધારાસભ્યોના મત તો અપાવે જ, પરંતુ સમગ્ર ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોના મત પણ આદિવાસી રાષ્ટ્રપતિ ઉમેદવારને અપાવે એવી સુખરામભાઈ સાહેબને હું નમ્ર વિનંતી કરું છું।